નમસ્કાર, હું છું તમારો દોસ્ત જીતેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી સિનેમાનો સંપૂર્ણ શો આપણું સિનેમા. આપણું સિનેમામાં આપણે દર વખતે વાત કરીએ છીએ નવી ફિલ્મની, આપણે યાદ કરીએ છીએ જૂની ફિલ્મને અને આપણે કરીએ છીએ એક મજાની મુલાકાત. આજે પણ આપણે કરવાના છીએ મજાની મુલાકાત. એમાં નવી વાત પણ થવાની છે અને જૂની યાદ પણ તાજા થવાની છે. આજે આપણું સિનેમાના મંચ પર છે ફિલ્મ ધંત્યા ઓપનની સ્ટારકાસ્ટ. ધંત્યા ઓપન, આ ટાઇટલ જ કેમ જુદું લાગે છે, હેને? આ ટાઇટલની જેમ જ આ ફિલ્મ વાર્તાની દ્રષ્ટિએ અને મેકિંગની દ્રષ્ટિએ જુદી હશે એવો કરાઈ રહ્યો છે દાવો. ત્યારે આવો ફિલ્મ ધંત્યા ઓપન વિશે આપણે વાત કરીએ રેવંતા સારાભાઈ, અનુરાધા પટેલ અને જીનેલ બેલાણી સાથે. સ્વાગત છે તમારા ત્રણેયનું આપણું સિનેમામાં. રેવંતા, આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મને પહેલીવાર જોવા મળવાના છે. અનુરાધાજી માનવીની ભવાઈમાં દેખાઈ ચૂક્યા છે અને ફરીથી અમે ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે અને જનરલ સાથે આપણે મજાની મુલાકાત કરવાના છીએ. સૌથી પહેલો સવાલ અનુરાધાજીને પૂછવો છે, પણ એમને ગુજરાતીમાં જ પૂછવો છે, એ સમજી જશે એનું. અરે વાહ, આપસે એ પૂછના ચાહુંગા કે ઇતને લંબે દોર કે બાદ આપ ફિર સે ગુજરાતી સિનેમા મેં આયે હો, કૈસા લગ રહા હૈ? બહોત અચ્છા લગ રહા હૈ, ક્યોંકિ I took a break because I had children, two boys, and I wanted to bring them up well. और उसके बाद suddenly ये offer आ गई मेरे पास सिर्फ दो दिन पहले, shooting के दो दिन पहले. और मुझे काफ़ी role अच्छा लगा और सारा unit अच्छा लगा, story, director, everything just fit so beautifully. अनुराधा जी साथे रेवंता तमे पण छो, एक जुदा मिजाज नहीं जुदी वार्ता नहीं आ फिल्म छे. ત્યારે રેવંતા વિશે પહેલી એક ઇમેજ એવી હતી કે એક લવર બોયની ઇમેજમાં રેવંતા જોવા મળી શકે દર્શકોને. શું એમની એ અપેક્ષા પૂરી થશે? આમાં એ અપેક્ષા પૂરી થશે અને એ સાથે એક બહુ જ અલગ પર્સપેક્ટિવ પણ જોવા મળશે. અરે વાહ. આ ફિલ્મમાં હું સૂરજનો રોલ કરી રહ્યો છું, જે એક બહુ મોટા ડોનનો દીકરો છે અને એના મોટા ભાઈ જે છે, જે પપ્પાના ધંધામાં ઇન્વોલ્વ છે અને એ બધું કામ કરી રહ્યા છે, એના કરતાં જે નાનો દીકરો છે સૂરજ, એને બાપના ધંધામાં કોઈ રસ નથી, એને લાઈફમાં કોઈ એમ્બિશન નથી અને એ બસ મોજ મસ્તી કરે છે, એશો આરામ કરે છે, છોકરીઓને ફેરવે છે. સો હી ઇઝ અ લવર બોય ઇન અ વે. પણ એ એક જે ડોનના ફેમિલીથી આવ્યો છે ને, તો એ પણ કેરેક્ટર છે થોડુંક એના. ઓકે, તો એ ડોનવાળો મિજાજ અને એ મિજાજની સાથે રોમાન્સ કરવાનું તમારા ભાગમાં આવ્યું. કેવી મજા પડી ધંત્યા ઓપનમાં? ધંત્યા ઓપનમાં એક તો આવ્યા પહેલાં બી બહુ મજા પડી, બીકોઝ સ્ક્રિપ્ટ એટલી સરસ હતી, ડિરેક્ટરની ફિલ્મ્સ જોયેલી હતી પહેલાંની, પ્રોડ્યુસર્સની સાથે બી લાગ્યું કે દે વોન્ટ ટુ મેક અ ગુડ ફિલ્મ, એ લોકોને એક સારી ફિલ્મ બનાવી હતી. તો મને આઈડિયા હતો જ કે અહીંયા મને કામ કરવાની મજા આવશે અને સંતોષ પણ મળશે મને કામ કરવાનો. બટ બે વસ્તુ છે અત્યાર સુધી, મતલબ જે ગુજરાતી ફિલ્મ્સ આપણે જોતા આવીએ છીએ, એક તો હિરોઈનના ભાગે કામ ઓછું હોય, બીજું આટલી મોટી સ્ટારકાસ્ટ હોય. તમારી સાથે આમાં કિરણ કુમાર છે, નરેશ કનોડા છે, માનવ છે, રેવંતા છે, અનુરાધા છે, ત્યારે કેટલું કામ આપણી પાસે આવે? હા, પણ એ મારો ક્યારેય પર્સપેક્ટિવ હોતો નથી, બીકોઝ આઈ નો બે રોલ બે સીન માટે બી હું હોઈશ અને ઇફ આઈ એમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ તો આઈ એમ નોટ એટ ઓલ ઇનસિક્યોર પર્સન, પછી મને કાંઈ ઓલું નથી. તો મેં વિચાર્યું જ નહીં કે મેં મારો રોલ જોયો અને મને લાગ્યું કે હું આ સારી રીતના પ્લે કરી શકીશ, તો આઈ વોઝ લાઈક ફાઇન કે ઠીક છે, આઈ એમ ઓન ધ બોર્ડ. અરે વાહ. મને પોલમ પોલ ફિલ્મ વખતે એમની એક પોલ જાણવા મળી હતી કે સેટ પર હોય તો અગેન એ આ વખતે તમે કઈ પોલ ખોલશો? જનરલી તમે કહી દો, વાંધો નહીં, આ મને ખબર છે, મેં બધાની ચોકલેટ્સ લઈ લીધી હતી. હું કઈ એવું જ કઈ કહેવાનો હું એક્ચ્યુઅલી સેટ ઉપર બધાની ચા કોફી આવે ને, તો મારી અલગથી ખાંડ વગરની આવે. ઇટ ઇઝ કમ્પ્લીટલી પર્સનલ ચોઇસ કે હું સાકર ને ગળ્યું બધું નથી ખાતો, એટલે જમ્યા પછી ડિઝર્ટ આવે ને, તો મારું ડિઝર્ટ ને એનું બંનેના ડિઝર્ટ એના તરફ જાય. મુજે એ જાણના હૈ ક્યોંકિ મુજે પતા હૈ આપ થોડા બહોત તો આપને ગુજરાતી બોલને કે લિયે ટ્રાય કી થી ફિલ્મ મે, બહોત કુછ ટ્રાય કી થી ઇસ ફિલ્મ મે, કે મોડુ થયું ઇસ ફિલ્મ કી બેસ્ટ બાત આપકો ક્યા લગી? એક જો મેજિકલ બાત હુઈ ઇસ ફિલ્મ મે જો કભી નહીં હુઈ,
is like Kiranji very rightly said, it was like a string of beads, pearls. Okay. And everybody played their part so well to make this very beautiful necklace. Yeah. So the entire experience, like I've been saying always, it's been, I think, blessed by some beautiful positive force, because everybody has, you know, kind of come together to make one good film. And I really feel that this is going to change the face of Gujarati cinema. જનરલ તમારે આમાં જે કામ સ્ક્રીન શેર કરવાની હતી એ કલાકાર સાથે કરવાની હતી કે જેમણે ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે વર્ષો સુધી. યસ. કેવો એક્સપિરિયન્સ રહ્યો એમ નરેશ કનોડિયા સાથે? એક તો હી ઇઝ એટલા હમ્બલ પર્સન છે, અને પ્લસ એમાં અમે લોકો સ્ટેજ ઉપર કન્ટિન્યુઅસલી સાથે શૂટ ઉપર હતા બે દિવસ, પણ મને સુપરસ્ટાર જેવું એમણે ક્યારેય બતાવ્યું નહીં કે આઈ એમ સ્ટાર કે એવું. અને હી સમબડી લાઈક જે આપણા એલ્ડર હોય એમને બી એમને હું ઇનફેક્ટ મેં એમને કાઇન્ડ ઓફ હેરાન જ કર્યા હતા, તમને સ્નેપચેટ ખબર છે, તમને વોટ્સએપ ખબર છે, તમને હાઈક ખબર છે, અને એમને બતાવતી હતી, આઈ શોડ એમ સ્નેપચેટ ફિલ્ટર્સ આવા હોય, વોટ્સએપ હોય, એવું બધું. ઇટ ઇઝ ફન. અરે વાહ. તમે ત્રણેયની સાથે વાતો કરવી મને બહુ જ ગમે, પણ આપણે હજી કિરણ કુમાર સાથે, માનવ સાથે, અને તમારા ડિરેક્ટર અજય સર સાથે વાત કરવાની બાકી છે. સો વ્યુઅર્સને તમારા તરફથી આ મૂવી જોવા માટે તમારા તરફથી કોઈ એક સંદેશ આપવાનો છે? જનરલ, સ્ટાર્ટ ફ્રોમ યુ. ઓકે, સો મારા ખ્યાલથી આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે બધા જ ઓડિયન્સને કેટર કરશે, છોકરાઓથી માંડી યંગસ્ટર્સ, અને વિથ ધ સ્ટાર કાસ્ટ આઈ થિંક ઇવન મોટાઓને બી ફિલ્મ જોવા આવી ગમશે. અને બનાવી પણ એ પ્રમાણે છે કે આઈ થિંક એવરીબડી વિલ લવ ઇટ. તો ધંત્યા ઓપન, લેટ્સ ડુ. મુજે લગતા હૈ કે ધંત્યા ઓપન ઇઝ ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ, તો પ્લીઝ આપ જરૂર જાકે દેખીએ. ઓર ડિરેક્ટર એન્ડ ધ પ્રોડ્યુસર હેઝ ટોલ્ડ અસ ધંત્યા ઓપન મને લેટ્સ ડુ, તો પ્લીઝ ડુ વોચ. યસ રાતા. ખૂબ ઇન્ટેન્સ ડ્રામા છે, ફેમિલી ડ્રામા છે, ઘણા બધા એક્શન સિક્વન્સીસ છે, અને અદ્ભુત ગીતો છે. એટલે આ બધી જ વસ્તુઓને એક સાથે લઈ અને ખૂબ સરસ મજાની ફિલ્મ બની છે, અને ઓડિયન્સને ખૂબ સરસ મજા પડશે. એટલે 10 ફેબ્રુઆરીએ બિલકુલ આવજો, ધંત્યા ઓપન, લેટ્સ ડુ. અરે વાહ. તો જિનેલ, અનુરાધાજી અને રેવંત, થેન્ક યુ વેરી મચ તમે આપણું સિનેમાના મંચ પર આવ્યા અને ધંત્યા ઓપન વિશે મસ્ત મજાની વાતો કરી. થેન્ક યુ સો મચ. તો હજી આપણે ધંત્યા ઓપન માટે આ શો ઓપન રાખવાનો છે. આપણે આગળ વાત કરીશું કિરણ કુમાર સાથે, માનવ સાથે, અને ડિરેક્ટર અજય સાથે. બસ એક નાનકડા ઇન્ટરવલ બાદ આપણે મળીએ છીએ. જોતા રહો આપણું સિનેમા. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો આપણું સિનેમા, અને હવે આપણું સિનેમાના મંચ પર આપણી સાથે જોડાયા છે કિરણ કુમાર, માનવ ગોહિલ અને અજય ફણસેકર. ધંત્યા ઓપનની આ ટીમનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ. અને સૌથી પહેલાં તો આ ફિલ્મમાં જેનું કિરદાર કે જેના પરથી ફિલ્મનું નામ પડ્યું છે ધંત્યાના કિરદારમાં અત્યારે તમે છો, તો સૌથી પહેલાં તો તમારી પાસે તમારી ફેમસ કવિતા, અમે આ ફિલ્મનું ટ્રેલર જોયું છે, તમારી કવિતા સાંભળી છે. હા ભાઈ, સાંભળો. ગલતી હો તો માફ કીજિયેગા, ફિર ભી સુનિયે. જીવનની સંતા કુકડીમાં, એકો ભેકો બારા ખડીમાં, હું ક્યારે આડો પાટો ચડી ગયો, કશી ખબર નથી, કશી ખબર નથી. એકલા હાથે લડતા લડતા, સંઘર્ષોમાં ચડતા પડતા, ચક્રવ્યૂહને વેધતો ક્યારે ખુદ હું કૌરવ બની ગયો, કશી ખબર નથી, કશી ખબર નથી. સરે તો એટલી બધી ગુજરાતી ફિલ્મ કરી છે કે હવે એમને ગુજરાતીમાં પૂછવું કે હિન્દીમાં એ ખબર નથી, પણ માનો તમને ખાસ મારે એ પૂછવું છે કે જ્યારે આવા લિજન્ડ સ્ટાર સાથે સ્ક્રીન શેર તમે કરતા હતા, શું ફીલ કરતા હતા એ વખતે? મેં આ વખતે, મારી પાસે ચોઈસ બહુ ઓછી હતી, કારણ કે પિક્ચર જ્યારે મને ઓફર કરવામાં આવ્યું ત્યારે મારે પહેલાં તો કરવી જ નથી આ પિક્ચર, કારણ કે પિક્ચર મારી હતી જ નહીં. આ તો ધંત્યા ઓપન છે અને ધંત્યા તો કેરેક્ટર મારું છે જ નહીં. પછી અજય સર જોડે મુલાકાત થઈ તો સૌથી પહેલાં હું એક સક્ષમ વ્યક્તિને મળ્યો જે આખી બોટને
ગવર્ન કરી શકે એવા. હી ટોલ મી, અને એમનું જે વિઝન હતું એ મને ક્લિયરલી દેખાણું કે ઠીક છે. એટલે મને એમ લાગ્યું કે આ એક સિનેમા એવું છે જે સિનેમા હીરો છે અને મારે કરવી જોઈએ. કિરણ સર જોડે તો મેં ઓલરેડી પહેલાં એક બે વાર કામ કરેલું છે, પણ ફિલ્મના પડદા પર કે પણ ગુજરાતીમાં, અને જે જે રીતે એ કરતા હતા કામ એ જોવાની, તમે સેટ પર હોવ તો મજા આવે કે હિઝ ગુજરાતી ભાષી નથી પણ એ જ્યારે ગુજરાતી બોલતા હોય કે સીન કરતા હોય અને લાઈનો ક્યારે યાદ કરે આપણને ખબર ના હોય, કંઈક કર્યું હશે એમણે. એન્ડ ધેન વેન હી ડિલિવર્સ ઇટ વિથ સો મચ ઓફ ઠેરાવ, ઇટ વોઝ અ ટ્રીટ. અને ઓફકોર્સ વી હેડ નરેશભાઈ ઓલ્સો. એટલે બધા મહારથીઓ જોડે કામ કરવાનો આમાં એકદમ અલગ અને અદ્ભુત અનુભવ હતો મારો. અજયજી, તમે મરાઠીમાં અને હિન્દીમાં તો તમારી જે પેટર્ન છે એવી જ પેટર્ન ગુજરાતી ફિલ્મમાં તમે જ્યારે લઈને આવતા હતા, બેઝિકલી ક્યા હોતા સર કે ગુજરાતી ગુજરાતીમાં એસી ઇસ ટાઈપ કી મૂવી, ઇસ ટાઈપ કી સ્ટોરી, વો એક ચેલેન્જ રહેતા હૈ બોક્સ ઓફિસ પે. યસ યસ. તો આપને ગુજરાતીમાં એ સબ્જેક્ટ કયો ક્યું ચુના? સી બેઝિકલી યે સબ્જેક્ટ વો સબ્જેક્ટ ઇસ તરહ સે નહીં થા, એક ઇન્સ્ટિંક્ટ રહેતી હૈ. જૈસે મેરે પાસ કુનાલ ને આકે કહાની પડી તો મુજે ઉસમે કાફી 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 કુછ ડ્રામા, રોમાન્સ ઓર ઇમોશન્સ, યે સારી ચીજે દિખાઈ દે. ઓર હમ લોગ નો પ્રોબ્લેમ ક્યા હોતા હૈ કે ગુજરાતી ઓડિયન્સ, મરાઠી ઓડિયન્સ, યે ઓડિયન્સ ઇસ ઇન લોગો કો હમ લોગ ના સમજતે નહીં, બહોત ઇન્ટલેક્ટ રહેતી હૈ એ લોગ. અગર આપ ઉનકો કુછ દેને કી અલગ દેને કી કોશિશ કરોગે ના તો ડેફિનેટલી વો સક્સેસ હો જાતી હૈ. તો મેને દેખા કે યાર કહાની મુજે બહોત અચ્છી લગી ઓર ઇસ તરહ સી ફિલ્મ મેં દૂસરી લેંગ્વેજ મેં કર રહા હું. જૈસે મેં એનકાઉન્ટર બનાઈ થી હિન્દી મેં યા ફિર મરાઠી મેં અલગ અલગ મેં સ્ટોરીઝ મેં અટેમ્પ્ટ કી હૈ. તો મેં સોચા કે યાર એક ચેલેન્જ હૈ અચ્છી તરહ સે. ઓર બેસિકલી ફિલ્મ લેંગ્વેજ કી એડ્યુકેશન હે હમ લોગ આયે, તો ફિલ્મ લેંગ્વેજ મેરે લિયે ઇમ્પોર્ટન્ટ થા. ચિત્ર કી ભાષા બાદ મેં થી, પાત્ર કી ભાષા હો ગુજરાતી, સ્પેનિશ, કુછ ભી હો. તો મેં વો સોચ કે મુજે બહોત અચ્છા લગા કે ઇસમે એક ફિલ્મ દિખાઈ દે રહી હૈ મુજે. ઓર આપકો દેખતે સમય લોગ યે ભી સોચતે કે યાર કિરણ કુમાર આજ ભી એસે હી હૈ. જબ ભી આપકી એન્ટ્રી હોતી થી સર, ફિલ્મ દેખતે થે, તો ઇસ ફિલ્મ મેં તો આપ ડોન કે કિરદાર મેં હો, તો ઇસ એન્ટ્રી તો એ એન્ટ્રી તો એકદમ ઝકાસ હો ગઈ. સર સર મેં આપકો બતાઉં, જીતુભાઈ ધંત્યા ઓપન ફકત ધંત્યાની વાર્તા નથી, સૂરજ જો રેવાન પ્લે હૈ યે ઉસકી ભી કહાની હૈ, વફા કી ભી કહાની હૈ, યે સભી કી કહાની હૈ. નામ ઇન્ટરેસ્ટિંગ સાઉન્ડ કરતા ધંત્યા ઓપન, યે ધંત્યા રખ દિયા હૈ. લેકિન તો બાકી યે જો કહાની હૈ, અગર દેખિયે મેં ये सिर्फ मेरा श्रेय नहीं है, ये हम सबका श्रेय, हम ये सब हम ये हम सब सभी का प्यार जुड़ा हुआ है इस फिल्म के साथ. और सभी को डायरेक्टर साहब ने, राइटर ने एक इक्वल इक्वल फुटेज दी है. एग्जैक्टली. किरण जी, तुम्हें तो एक आखो गोल्डन एरा पास कर रहे हो, अत्यारनी गुजराती फिल्म की जो सिचुएशन है त्यारे एक खरेखर जरूर हो एक एवं चेहरा कि जेने लोग वारंवार जोवानु पसंद करें. જીતુભાઈ, યે બહોત મેં બતાઉં બહોત બડા એડવાન્ટેજ ફિલ્મ કા હોગા કે ગુજરાતી વ્યૂઅર્સ કો તીન નયે હીરો મિલેંગે જિસમેં તો મેં નહીં હું. ઓકે, આઈ સી માનવ ટેકિંગ અ વેરી બિગ સ્લોટ, વેરી એક્શન ઓરિએન્ટેડ, વેરી ઇન્ટેન્સ. I see Revant taking a very romantic slot. And there is one person whom we should also talk about. There is this very good actor called Abhinay Bankar. Abhinay. Wonderful performer. Yes. Sir, he can also be a very important anti-hero, negative bracket. Hai, young hai. Bahut si energy hai us ladke mein. To is Dhantya Open se picture chalti hai, nahi chalti hai, કેવી રીતે ચાલે, ઓડિયન્સ ને પસંદ આવે નહીં આવે, દેટ બિસાઇડ ધ પોઈન્ટ. બટ એક ચીજ હૈ કે ઇનકો તીન નયે માનવ કો મેં નયા નહીં બોલ સકતા, લેકિન ઇસ ઇન્ડસ્ટ્રી કે લિયે માનવ નયા હૈ, વેધર હી એક્સેપ્ટ્સ ઇટ ઓર નોટ. યા, તો યે તીન આપકો નયે લોગ મિલેંગે જિનકે ચહેરે અચ્છે હૈ, બાકીઓ કે ભી ચહેરે અચ્છે હૈ, જિનકે ચહેરે અચ્છે હૈ, ઓર ઉન અચ્છે ચહેરો કે સાથ સાથ
अच्छे काम के काबिल हैं ये लोग. हम लोग वेट कर रहे हैं धंतिया देखने के लिए. अजय जी, इसके मेकिंग के बारे में थोड़ा बताइए हमें. मेकिंग इन द सेंस हम लोग टेक्निकली कितनी साउंड, मतलब जो अभी बन रही है उससे कितनी साउंड होगी, डिफरेंट कितनी होगी? गुजराती फिल्म जो अभी बन रही है उससे ज़्यादा, मेरे ख्याल से बहुत ज़्यादा टेक्निकली साउंड रहेगी, क्योंकि हमारा एक्सपीरियंस हम लोग ने शेयर किया है. मैं और मेरे जो सिनेमेटोग्राफर है लक्ष्मण जी, जो बहुत सारे फिल्मों से मेरे साथ जुड़े हुए हैं, हम लोग, मैं एक्चुअली फ्लोर पे जाने से पहले फिल्म को स्केच करता हूँ, स्टोरी बोर्ड बनाता हूँ और काफ़ी उसके ऊपर वर्कआउट करता हूँ. गुजराती फिल्म के लिए मैंने कोई अलग और कोई कैजुअल नहीं लिया, नहीं, उसी तरह से वर्कआउट किया जैसे बड़ी फिल्म करता हूँ, उसी तरह से वर्कआउट किया, उसी तरह से प्लानिंग की हम लोग ने. मानो आम जो तो जे प्रकार अहीं एक है, आप गुजराती में एवं थवा लगे कि जे जोयू बस एज वस्तु ने स्वीकारवामां आवे छे. लाइक मानव ने जे टाइपना केरेक्टर में जोया तो सेम केरेक्टर में बीजी वार मानव ने अप्रोच करवामां आवे. નીચોડવા માટે પણ એટ ધ સેમ ટાઈમ મને એમ લાગે છે કે આજ આજ ડિરેક્ટર જો મને એમ કે માનો અપને કોમેડી કરતા, કે કોઈ એક ડિરેક્ટર જેની પાસે વિઝન હોય કે માનો અપન કોમેડી, આઈ વુડ લવ ટુ ડુ ઇટ. સર, હમ લોગ વેટ તો કર રહે હૈ સિનેમા, મતલબ બડે પરદે પે આપકે ડાયલોગ સુનને કે લિયે, પર ધંતિયા કા કોઈ ડાયલોગ ઓડિયન્સ કે લિયે? નોટ ઉપર બેરર લખ્યું હોય એનો મતલબ બિલકુલ એમ નથી કે જેના હાથમાં આવી એની થઈ ગઈ. જુગારના ધંધામાં ચાલતી દરેક નોટ ઉપર કવર નીચોડે મારી પણ સહી હોય છે. મજા પડી ગઈ સર. એકચ્યુઅલી તમે ત્રણેયની સાથે બહુ બધી વાતો થઈ શકે એમ છે, બટ સમયની મર્યાદા છે. સો તમને ત્રણેયની લાસ્ટ રિક્વેસ્ટ એ છે કે ઓડિયન્સને ધંતિયા જોવા માટેની તમારા ત્રણેયની એક એક વિશ થઈ જાય. સર, યસ સર, પ્લીઝ. એક અલગ ફિલ્મ લેકે મેં આપકે સામને આયા હું ફ્રોમ મહારાષ્ટ્ર. સો પ્લીઝ, ગુજરાતી ફિલ્મ કો ઓર અપલિફ્ટ કરને કે લિયે એક કોશિશ હૈ મેરી, તો આપ હર કોઈ જાકે અપને ફેમિલી કે સાથ, પૂરે રિશ્તેદારો કે સાથ, દોસ્તો કે સાથ ધંતિયા ઓપન દેખને જાઈએ 10 ફેબ્રુઆરી કો, પ્લીઝ. તમે બધા મને બહુ પ્યાર આપ્યો છે, બહુ. એક રિક્વેસ્ટ છે, રિક્વેસ્ટ, ધંતિયા ઓપન જરૂર દેખેગા, મેરી સબસે ફેવરેટ ફિલ્મ હૈ. ઓર અગર મેં આપસે કહે રહા હું કે મેરી ફેવરેટ ફિલ્મ હૈ, તો મુજે માલૂમ હૈ કે અગર મેરી ફેવરેટ ફિલ્મ હોગી તો આપ લોગો કો બહોત પસંદ આયેગી. એક અલગ ફિલ્મ હૈ, એક અલગ મેકિંગ હૈ, એક અલગ સ્ટારકાસ્ટ હૈ, ઓર એક અલગ કિરણ કુમાર હૈ. પ્લીઝ જરૂર દેખે. મારો વિશ્વાસ છે કે તમને બધાને આ પિક્ચર જોઈને, ધંતિયા ઓપન જોઈને અભિમાન આવશે, ગર્વ આવશે કે આપણું ગુજરાતી પિક્ચર આવું પણ બની શકે છે. અને અમે બધાએ આ પિક્ચરમાં બહુ જ મહેનત કરી છે. અને હું એટલા માટે નથી કહેતો કે જેને પિક્ચર જોજો, હું એટલા માટે કહું છું કારણ કે મને એમ થાય કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ ઊભી થાય. આઈ એમ શ્યોર તમને પણ એટલું જ પ્રાઇડ ફીલ થશે. તો ફોર ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક સારું સિનેમા આવ્યું હોય તો પ્લીઝ 10 ફેબ્રુઆરીએ જઈને જોજો, ગમે તો લોકોને કહેજો, અને જો બહુ ગમ્યું હોય, જે મને લાગે છે ગમશે, તો બીજી વાર પણ જઈને જોજો. પ્લીઝ ગો વોચ ધંતિયા ઓપન. થેન્ક યુ, થેન્ક યુ. તમે ત્રણેય આપણું સિનેમાના મંચ પર આવ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે ત્રણેયને ધંતિયા ઓપન માટે બહુ જ શુભકામનાઓ. અંજીતભાઈ, ધંતિયા ઓપન, લેટ્સ ડુ. થેન્ક યુ. તો આ હતા ધંતિયા ઓપનની સ્ટારકાસ્ટ માનવ, કિરણ કુમાર અને એના ડિરેક્ટર અજય ફણસેકર. આ જ રીતે આપણે આગળ પણ આપણું સિનેમામાં સેલિબ્રિટીઝને મળતા રહીશું અને કરતા રહીશું તેમની સાથે મજાની મુલાકાત. જોતા રહો ઈ ટીવી ન્યૂઝ ગુજરાતી.